हर हर महादेव, जय श्री कृष्ण। हेलो एवरीवन फ्रेंड्स, આજે YouTube ઉપર મારો જે વિડિયો આવી રહ્યો છે એ ખાસ કરીને MW ડાન્સ ક્રિએશન્સ એન્ડ બ્લોગ્સ, મનીષા કી દુનિયા અને શ્રી વિજય મોઢા સ્કૂલ પરિવાર દ્વારા હું આજનો વિડિયો જે છે એ અપલોડ કરું છું. અને એ બધા ત્રણે ત્રણ જે છે અમારી જે સંસ્થા છે એના તરફથી આજની એક સ્વાસ્થ્ય પ્રાર્થના માટેની અપીલનો આ વિડિયો છે. તો આ સ્વૈચ્છિક પ્રાર્થના માટેનો જે વિડીયો છે હું આજે આપની સમક્ષ લઈ આવી રહી છું. તો ફ્રેન્ડ્સ, મારું આજે કેવું એટલું છે કે શહેનશાહી શ્રી જયેશભાઈ ખેતરપાળ, જેમને બહુ સારા કામ જે છે કરેલા છે, કેટલી દીકરીઓને જે છે ટ્રેન કરેલી છે કરાટેમાં, કે જે સેલ્ફ ડિફેન્સ કરી શકે, કેટલા બાળકોને ટ્રેન કરેલા છે, અને એમની વિવિધ જે કહેવાય છે કે એમની અંદરની કળા જે યોગા માર્શલ આર્ટ, તો એ ઘણું બધું જે છે એમની પાસે ભગવાને આટલું અઢળક જે છે એમને જ્ઞાન આપ્યું છે. તો આજે અત્યારે 11 છે આજના, અને આજે કહે છે કે જો આપણે સારી એવી કોઈ પણ પ્રાર્થના કરશું તો જરૂર સફળ થશે. અને અત્યાર સુધી બધા પ્રાર્થના કરી રહ્યા છે અને એનું ફળ પણ આપણે મળે છે, કે જેમાં આપણે ઇમ્પ્રુવમેન્ટ પણ જોવા મળે છે. તો મારી આજે એક અપીલ છે બધાને કે સ્વૈચ્છિક પ્રાર્થના એમના માટે કરવાની છે. હાલ જે એમનું એક્સિડન્ટ થયેલું છે અને એમની જે હાલત છે થોડી ગંભીર છે, તો આવી સારી વ્યક્તિ જેને આપણા માટે આટલું કરેલું છે, તો એમના માટે આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીશું કે જયેશભાઈ જે છે એ જલ્દીથી સ્વસ્થ થઈ જાય અને આપણા બધાની સમક્ષ જે છે જલ્દીથી આવી જાય. તો એમના સ્વાસ્થ્ય માટે સ્વૈચ્છિક પ્રાર્થના બધા માટે છે, તો અમે પણ પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ કરીને શ્રી વિજય મોઢા સ્કૂલના જે નાના નાના બાળકો છે, તો એ તેઓ લોકો પણ જયેશભાઈ માટે પ્રાર્થના કરે છે. તો ચાલો આપણે એ પ્રાર્થના કરે છે અને મંત્ર દ્વારા ભગવાનને જે પ્રાર્થના કરે છે કે બસ જલ્દીથી જયેશભાઈને સાજા કરી દો અને પાછા આપણી સમક્ષ જે છે એ એમનું જે ટેલેન્ટ છે, એમની પાસે જે ભગવાને જે આટલું બધું સરસ સરસ એક્ટિવિટીઝ જે છે એમને બધા બાળકોને જે આપેલી છે, શીખવેલી છે, તો એ પાછું એમને મળી જાય અને એના માટે જે પ્રાર્થના બાળકો દ્વારા. તો ચાલો હું તમને બતાવું છું કે બાળકોએ જયેશભાઈ માટે કેટલી પ્રાર્થના કરે. આજે આપણે વિજય મોઢા સ્કૂલ તરફથી જયેશ સરના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશું કે એમનું સ્વાસ્થ્ય વહેલું સારું થાય અને વહેલા એ આપણી ફરજે પાછા આવે. તો અમે સ્ટાફ છીએ એ એમના માટે મૃત્યુંજય શ્લોક દ્વારા એમના સ્વાસ્થ્યની ઈશ્વર પ્રાર્થે પ્રાર્થના કરશું.
પ્રાર્થનાને કહેવાય છે કે જે સાચા દિલથી પ્રાર્થના કરેલી હોય અને એ પણ બાળકોએ કરેલી હોય તો એ સિદ્ધિ ભગવાનના દિલ સુધી જરૂર પહોંચે છે. તો આ તો કોઈ એક સંસ્થાના બાળકો નહીં પણ સમસ્ત સંસ્થા, પોરબંદર નહીં પણ પોરબંદરની બહારની જ્યાં જ્યાં આ બધી ઘટનાની જે છે લોકોને ખબર છે ત્યાં બાળકોથી લઈને મોટા લોકો, સમસ્ત બાળકો અને મોટા લોકોની જે છે પ્રાર્થના જે છે એ રોજ ભગવાન સુધી પહોંચે છે અને ભગવાન એ પ્રાર્થના જરૂર સાંભળશે. તો આપની મારી પણ બધા સામે એ જ અપીલ છે કે રોજ બધાએ બસ આ એક પ્રાર્થના કરવાની છે ઈશ્વરને કે જયેશભાઈ જે છે એ જલ્દી સાજા થઈ જાય અને તાજા મજા થઈ અને આપણી સમક્ષ જે છે પોતાનું કાર્ય પાછું ચાલુ કરી દે એવી મારી જે છે ઈશ્વરને પ્રાર્થના છે. અને બધાનો આભાર માનું છું કે જેઓ રોજ આટલી સરસ પ્રાર્થના કરે છે ભગવાનને, અને બસ આટલી પ્રાર્થના કરતા રહેજો તો જયેશભાઈ જે છે એ આપણી સમક્ષ જલ્દી અને જલ્દી આવી જશે. આભાર.